મહિલાઓ ખુલ્લેઆમ બહાર ના જઈ શકતા, સ્કૂલ કોલેજ ક્યાંય ના જઈ શકતા, રાત્રે નીકળવામાં બહુ ડર લાગતો. પોરબંદરમાં જ્યારે અમે રહેતા હતા, ઘર પરિવાર સાથે બેઠા હતા, ત્યારે નક્કી કર્યું કે પોરબંદર છોડી દેવું, અહીં શું છે, અહીંયા શું થશે અમારું. મહિલાઓ મોડી રાત્રે ઘરની બહાર ના નીકળી શકતી અને નીકળતી તો કે એ લોકોને ગુંડાગર્દીનો ભય રહેતો હતો. શહેરનો ખાસ વિકાસ દેખાતો નહોતો. બાબુભાઈ ઉપર ફાયરિંગ થઈ અને હોસ્પિટલાઇઝ થયા. પોરબંદર દરિયાના આંગણે આકાર પામેલું એક એવું શહેર જેની પાસે ગર્વિલો ઇતિહાસ છે. જેઠવા રાજવંશની ગાથા ગાતી નગરી, મિત્રતા માટે નતમસ્તક થનારા સુદામાનું વતન, એક સમયનું શિકાગો તરીકે ઓળખાતું શહેર, જોમ, જોશ અને નેતૃત્વ શૈલીથી અંગ્રેજ શાસનના સુવર્ણ મહેલમાં લૂણો લગાડનાર ગાંધી બાપુએ માંડેલા ડગલાનું સાક્ષી છે. પરંતુ આઝાદી બાદ આ ધન્યધરા તેની ઓળખના પ્રતાપે વિકાસના શિખરે પહોંચવાના બદલે જાણે કે એક અલગ જ યુગમાં પ્રવેશી ગઈ. વાત છે 1980ના દાયકાના પોરબંદરની. અલગ ગુજરાતની સ્થાપના થયા બાદ જાણે કે સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પાઠ ગાંધી બાપુનું પોરબંદર જ ભૂલી ગયું હતું. સામ્રાજ્ય હતું ગંદકીનું, જ્યાં ગુંજતો હતો વૈષ્ણવ વજનનો નાદ, ત્યાં બંદૂકો બોલવા લાગી. સત્તા બદલાતી, સત્તાધીશો બદલાતા, અધિકારીઓ આવતા અને જતા, પરંતુ પોરબંદર જાણે કે અટકી ગયું હતું. પોરબંદરની ઓળખ એક અસામાજિક તત્વોના અડ્ડા તરીકે થતી હતી. લૂંટથી લઈને હત્યા, ધમકી, છેડતી અને ભૂમાફિયાગીરીની ઘટનાઓ સામાન્ય હતી. 2.25 લાખની વસ્તી ધરાવતા આ નગરમાં હાલ જે કંઈ પણ દેખાઈ રહ્યું છે, ખરેખર તો 2-3 દાયકા પહેલા પોરબંદરની સ્થિતિ આનાથી ઘણી અલગ, એક રીતે કહીએ તો ઉલટી હતી. અશાંતિ અને ભયના કારણે લોકોને અહીંયા પોતાનું ભાવિ જ ઉજળું લાગતું ન હતું. હું પોરબંદરમાં રહું છું. હા, ને પોરબંદરમાં મારું જન્મસ્થાન પોરબંદર, અને જે અમે લોકોએ છે ને પોરબંદરમાં જોયું છે ને એવું તમે લોકોએ નહીં જોયું હોય, કેમ કે પોરબંદરમાં જે ગુંડાગીર્દી હતી એ બહુ ભવ્ય હતી. કોઈને એમ નહોતું થતું કે આપણે બહાર નીકળીએ, એમ ન થાય કે આપણે અહીં જઈએ, આજુબાજુમાં કોઈ વિચાર કરવો પડે કે આપણે બેન દીકરીઓને કેમ નીકળવું. આવી પરિસ્થિતિ હતી ત્યારે પણ, નાના નાના હોય ત્યારે તો ખૂબ હેરાન થયા છે અમે લોકો. અને અમને એમ થઈ ગયું કે હવે અમારા બાળકો છે ત્યારે એનું ભવિષ્ય શું થશે, ત્યારે વિચાર તો કરવો પડે ને આપણે કે આપણા આ ગુંડાગર્દીમાં આપણા બાળકોનું શું થશે, એનું ભવિષ્ય તો વિચારવું પડે ને. પછી અમને એમ થયું કે હાલો હવે આ શહેર છોડી અને બીજા શહેરમાં વયા જાય. ચિંતા, અસંતોષ અને આક્રોશ ઘણાને હતો, પરંતુ પરિસ્થિતિ એવી હતી કે કોઈની પણ અવાજ ઉઠવાની હિંમત નહોતી થતી, કારણ કે અવાજ ઉઠવાનું પરિણામ લોહિયાળ જ આવતું. પરંતુ સમય તો સમય હોય છે. કાળચક્ર ફર્યું અને બાબુભાઈ બોખેરિયા પોરબંદરના કલંકિત વર્તમાનને સુધારવાના નિમિત્ત બન્યા. વર્ષ હતો 1995. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી અને બાબુભાઈ બોખેરિયાને પોરબંદરથી ભાજપ તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તે સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન બાબુભાઈ બોખેરિયાએ સુદામા ચોક ખાતે સભા યોજીને પોરબંદરની જનતાને વચન આપ્યું હતું. ને અમે એને એવી જાહેરાત કરી હતી કે હું તમારા વિકાસના કામો માટે અત્યારે કોઈ વચન નથી આપતો, કારણ કે બજેટ જોગવાઈ, ત્યાં સરકારમાં જે બજેટની જોગવાઈ હશે એ મુજબ જે પૈસા મળશે એ રીતે આપણે વિકાસ કરશું. પણ એક જે કોઈક પણ ને આ પૈસાના ખર્ચ વગરનું જે કામ છે કે પોરબંદરમાં ગુંડાગીરી કાઢવાનું, એ હું આ ગુંડાગીરી હું ચૂંટાઈને આવીશ તો આ હું કોઈ પણ ગુંડાઓને ટેકો નહીં આપું, અને આ ચૂંટણીને એના પછી હું ચૂંટાણા પછી આપણે ગુંડાગીરી પોરબંદરમાં કાઢશું. આ વચનનું જ પરિણામ હતું કે બાબુભાઈ બોખેરિયાને જનતાએ 53% મત આપીને સ્પષ્ટ બહુમતીનો હાર પહેરાવી ગાંધીનગર મોકલ્યા હતા.
જો કે જનતાને આપેલા વચનને નિભાવવામાં એકવાર બાબુભાઈ બોખરિયા પર પણ જીવલેણ હુમલો થયો, પરંતુ જેમના માથે ભગવાનનો હાથ હોય અને જનતાનો સાથ હોય તો મજબૂત ઈરાદાને કોઈ ગોળી વિંધી ન શકે. અને આ જે અમે એની અમે ઝુંબેશ ઉપાડી હતી એને લીધે 1997ની અંદર ત્યાં હાથિયાણી ગામે મારી ઉપર ફાયરિંગ પણ થયું હતું, છતાં પણ અમે સૌ મેં અને મારી સાથેના કાર્યકર્તા હોય એમાં કોઈ બાંધછોડ ન કરી. એને લીધે આજે પોરબંદરમાંથી ગુંડાગીરી ગઈ છે અને પોરબંદરનો દિવસે દિવસે વિકાસ થાય છે. લોકો જ્યારે તમને કોઈ પણ ઉમેદવાર હોય, લોકસભાના હોય, ધારાસભાના હોય કે સંસ્થાકીય ચૂંટણીઓના ઉમેદવાર હોય છે, એને મત આપતા હોય છે ત્યારે એની આશા અને અપેક્ષા હોય છે કે અમારું પ્રતિનિધિ છે, અમારા માટે કંઈક કામ કરશે, અમારા જે વિકાસના કામો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો છે, આ બધા કામો કરશે, આવી એની આશા અને અપેક્ષા હોય છે. એટલે દરેક વ્યક્તિની, દરેક ઉમેદવાર અથવા તો ચૂંટાયેલી વ્યક્તિની ફરજ છે કે પૂરું કરવું જોઈએ. અને એટલા માટે મેં જે અહીંયા અભ્યાસ કર્યો તેને લીધે જે પોરબંદરની પરિસ્થિતિ હતી એને સુધારવા માટે અને પાયાના પણ પ્રશ્નો તમારે જાણાવે, એટલે 1995માં ચૂંટાણો એના પછી અમે આખા વિસ્તારનો સી પ્રવાસ કર્યો હતો. એમ પોરબંદરની ભૌગોલિક સ્થિતિ જ એવી છે કે તેને ત્રણ પ્રકારના પાણીની સમસ્યા છે. પહેલું પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા, બીજી વરસાદ સમયે ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીની સમસ્યા, અને પાણીનો ત્રીજો પડકાર એટલે દરિયો, ક્યારેક પૂર અને ક્યારેક પાણી માટે વલખા. પોરબંદરની વર્ષો જૂની આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે ભાજપના નેતૃત્વવાળી સરકાર સામે બાબુભાઈ બોખરિયાએ સમયાંતરે અલગ અલગ રજૂઆતો કરી, જેના પરિણામે પોરબંદર શહેરમાં 41 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ કરવામાં આવ્યું. આ ઉપરાંત રાણાવાવમાં 53 કરોડ, છાયા શહેરમાં 52 કરોડ, જ્યારે કુતિયાણામાં 13 કરોડના ખર્ચે લોકોના ઘર સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. પોરબંદર શહેરને કેટલાક સમયથી જામજોધપુરના 5 દેવડા તરફથી નર્મદા કેનાલનું પીવાનું પાણી મળી રહ્યું હતું, પરંતુ જેતપુર તરફથી નવો વિકલ્પ ખોલીને પોરબંદરના ફાળે વધુ 1 કરોડ લીટર પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં પણ ભાજપ સરકાર અને જનપ્રતિનિધિ તરીકે બાબુભાઈ બોખરિયાનો સિંહ ફાળો રહ્યો છે. આ સિવાય આસપાસના 104 જેટલા ગામોને પણ પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે વાસ્મો દ્વારા પાણી પુરવઠા યોજના પૂર્ણ કરવામાં આવી છે. આજે પોરબંદર જિલ્લાની અંદર અમે 5 જેટલા ડેમો બનાવ્યા છે, જે બહુ ઓછી જગ્યાએ કોઈ પણ ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં એટલા ડેમો બનાવ્યા છે. બીજી જે પરિસ્થિતિ હતી કે અમારે અહીંયા આપણે જે બરડો ડુંગર છે એની ઉપરથી જે વરસાદી જે પાણી છે ત્યાંથી જે વોકળાઓમાં વહેતું જતું હોય, તે વિસ્તારના બખલા અને જેને આપણે પાવપટ્ટી અહીંયા કહીએ છીએ, એ પાવપટ્ટીની અંદર લોકો સામે પાણી જોઈ શકતા, પણ એ પાણી જે રોકડાઓમાં દડીને જે દરિયામાં વહ્યું જતું એને લીધે ત્યાં પણ દિવાળી પછી છે એ પીવાના પાણીની અને સિંચાઈના પાણીના જે પ્રશ્નો ઊભા થતા, એટલે અમે ત્યાં પાસતરડીથી લઈને અહીંયા સુધી બખલા થઈ અને બરડાસાગર સુધી જે 35 કિલોમીટરની કેનાલ કરી, એને લીધે પાણી આજે એ વોકડામાં જે દડીને પાણી વહ્યું જતું એ ત્યાંની કેનાલમાં પાણી ભરાય છે, એટલે ત્યાંના તળ ઊંચા આવ્યા અને એને લીધે આજે ત્યાં ખેતી છે સમૃદ્ધ બની છે. નાના શહેરોમાં મોટી સમસ્યા હોય છે ગંદા પાણીના નિકાલની. પોરબંદરની વાસ્તવિકતા એ હતી કે ખુલ્લી ગટરો અને રસ્તા પર રહેલા પાણીથી પરેશાની તો ઘણાને હતી, પરંતુ તેના નિકારણ માટે મક્કમ પગલા ભરનારની જાણે કે ખોટ હતી. ભાજપની સરકાર આવી એટલે બાબુભાઈ બોખરિયાએ તેમના મત વિસ્તારને ગંદકી મુક્ત કરવા માટેનો એક એક્શન પ્લાન બનાવ્યો. માત્ર ગટર જ નહીં, પરંતુ વરસાદના પાણીનો પણ રહેણાંક વિસ્તારમાં ભરાવો ન થાય તે માટે પોરબંદર શહેરમાં 122 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના લાવવામાં આવી, જ્યારે આ જ એક્શન પ્લાન હેઠળ છાયા શહેરને 72 કરોડ, રાણાવાવને 72 કરોડ, જ્યારે કુતિયાણાને 16 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ખેતી પર નભતા આ વિસ્તારમાં વરસાદ તો થાય છે, પરંતુ ઊંધી રકાબી જેવો પ્રદેશ હોવાને કારણે પાણીનો મોટાભાગનો જથ્થો નદીઓ વાટે દરિયામાં સમાઈ જાય છે. બીજી તરફ કેટલુંક પાણી
ઘેડ પંથકમાં ભરાતા એક અલગ જ પ્રકારની સમસ્યાનો સામનો અહીંના ખેડૂતો કરી રહ્યા હતા, એટલે જરૂર હતી નવી કેનાલોની, જૂની કેનાલની સફાઈની. મોટી સંખ્યામાં ચેકડેમ બને તળાવોની પાણી ભરવાની ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવે, તેને ઊંડા કરવામાં આવે. આ કામ માટે રાજ્યની ભાજપ સરકારે માત્ર પોરબંદરને 165 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, જેમાંથી 20 કરોડના ખર્ચે કુતિયાણા પાસે સુખભાદર નદીને ઊંડી અને પહોળી કરવામાં આવી છે, જ્યારે રેટા કાલાવડ ડેમ પાછળ 32 કરોડ 61 લાખ અને રાણા ખીરસરા ડેમ માટે 43 કરોડ 70 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા. આ ઉપરાંત વર્તુળ 2, કરઘા 3 અને કુતિયાણા સિદ્ધપુર પાસે સારણ ડેમ, એમ બાબુભાઈ અને ભાજપના આગેવાનોના પ્રયાસથી કુલ 5 નવા ડેમનું નિર્માણ થયું. આટલું જ નહીં, મેઘાક્રિકથી બોખીરા, મધુવંતીથી ભાદર અને પાસ્તરથી બરડાસાગર સુધી સ્પ્રેન્ડિંગ કેનાલ બનાવવામાં આવી. આ સિવાય અનેક ચેકડેમ તેમજ તળાવો બાંધવામાં આવ્યા, જેના પરિણામે પોરબંદર જિલ્લાની પાણી સંગ્રહની ક્ષમતામાં અનેક ગણો વધારો થયો. સૌથી સરાહનીય વાત એ છે કે બાબુભાઈ બોખીરિયાએ સ્વખર્ચે 2 લાખ ઘનમીટર જેટલી કાંપવાળી માટી ખેડૂતોના ખેતરોમાં ઠાલવી. આશા માત્ર એટલી જ કે પોરબંદરના ખેતરો ફળદ્રુપ બને અને ખેડૂતોની આવક પણ વધે. આપણે પહેલાં વરસાદનું ડુંગરોમાંથી પાણી સમુદ્રમાં વ્યસ્તી જતું હતું. બાબભાઈ બોખીરિયા આપણે પોરબંદરમાં ચૂંટાઈ ગયેલા એ પછી એને લગભગ 100 કિલોમીટર લાંબી કેનાલ બનાવવામાં આવી અને એ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો. સંગ્રહ કર્યા બાદ એ ખેડૂતો આખું વર્ષ પાણીનો ઉપયોગ કરે છે અને સિંચાઈમાં ઉપયોગ કરે છે અને સારી સમુદ્રી અને વિકસિત ને સુખી થયા. અમારે એ પહેલાં સમયમાં કોંગ્રેસની સરકારમાં અમારા ગામની અંદર પ્રાથમિક 7.5 ધોરણ સુધીની જ હતી. મારી ઉંમર 30 વર્ષની થઈ છે. પછી હું ભણવા જતો ત્યારે એમ કે 12 ધોરણ હતું નહીં, અમારે પોરબંદર કે અથવા આગમ સિટીમાં જવું પડતું. આજની અંદર જો આંગણવાડી છે અમારા ગામની અંદર, હાઈસ્કૂલ છે 12 ધોરણ સુધી, પછી પ્રાથમિક શાળા છે. પછી જો આ 30 વર્ષની મારી ઉંમરની અંદર તમે જુઓ, જો હું બી ખેતી કરતો, મારા બાપુજી બી ખેતી કરતો, મારા બાપુજીની ખેતી કરી કરી જાત મહેનત કરી કરીને કાચું મકાન બનાવેલું છે અને અત્યારે આપણે 10 કે 15 વર્ષની અંદર અમને આ સરકારે બધો અમને લાભ મળતા અમે અત્યારે બંગલાવાળા થયા છીએ. હું બી તેથી કામ કરતો ને તેથી મારો બાપુજી બી કામ કરતો, પણ તેદીને લીધે ને અત્યારે લીધે ઘણો ફરક છે. પાણીનો, લાઇટનો, રસ્તાનો, એને લીધે અમે અત્યારે સમૃદ્ધ થયા છે. આ હાલમાં મારું મકાન છે, જૂનું નાનો હતો અને અત્યારે હું મોટો થયો, એ મકાન જોઈ લ્યો. આ સમૃદ્ધ ને આ શું કહેવાય એમ. હવેના સમયમાં પશુપાલન એટલે માત્ર પશુને ઘાસચારો આપવો અને કોઈને પણ દૂધ વેચી દેવા પૂરતું સીમિત નથી. આ જ વાતને દીર્ઘદ્રષ્ટા બાબુભાઈ બોખીરિયાએ તેમના સેવાકાળ દરમિયાન ધ્યાને લીધી અને આમ સ્થાપના થઈ પોરબંદર જિલ્લા દૂધ સંઘની. વર્ષો જૂનું અસંગઠિત ક્ષેત્ર એક થયું, જેની શક્તિનો અંદાજો એ વાતથી લગાવી શકો છો કે આજે દૂધ સંઘ સાથે 1000 મંડળીઓના 32,000થી વધુ દૂધ ઉત્પાદકો જોડાયેલ છે, જેમના દ્વારા દરરોજ સરેરાશ 2,75,000 કિલો જેટલું દૂધ એકત્રિત કરવામાં આવે છે, જેના મારફતે દૂધ ઉત્પાદકોને દૈનિક 1,35,00,000 રૂપિયાની આવક થાય છે. આટલું જ નહીં, આ આખી વ્યવસ્થા સુચારુ રૂપે ચલાવતા 2,000 લોકો સીધી રોજગારી મેળવી રહ્યા છે. પોરબંદર જિલ્લા દૂધ સંઘની સફળતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે સ્થાપનાના માત્ર 4 વર્ષમાં જ દૂધ સંઘનું પોતાનું પેકિંગ પ્લાન શરૂ થયું. ગુજરાતમાં આવી સિદ્ધિ કોઈ જ દૂધ સંઘના નામે નથી. ગુજરાતને મળતા 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારામાં પોરબંદરના ફાળે પણ ઘણો મોટો હિસ્સો આવે છે, પરંતુ પોરબંદર વાસીઓની મનોસ્થિતિ એ હતી કે દરિયાઈ પટ્ટી પર આવતા અન્ય જિલ્લા કે શહેરોની સરખામણીમાં પોરબંદરને થોડો અન્યાય થતો હતો. આ વાત કેટલાક અંશે સાચી પણ હતી, પરંતુ ગાંધીનગરમાં પ્રચંડ બહુમત સાથે કમળ ખીલ્યા બાદ
અલગ અલગ ચાર મુખ્યમંત્રીઓ આવ્યા. સ્વર્ગીય કેશુભાઈ પટેલથી લઈને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ત્યારબાદ શ્રીમતી આનંદીબહેન પટેલ અને હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના બાબુભાઈ બોખીરિયા સાથે નિકટના સંબંધ હોવાથી લાભ એ થયો કે પોરબંદરની સમુદ્ર શક્તિને તમામે ન માત્ર ધ્યાને લીધી પરંતુ જેટલી જરૂરિયાત અને માગણી હતી તેનો સ્વીકાર પણ કર્યો. પોરબંદરમાં મત્સ્ય બંદરના ફેઝ ટુના નિર્માણ માટે 335 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. માછીમારોને ડીઝલ પર મળતી સબસિડી બંધ હતી, તેને વર્ષ 2012માં ફરીથી શરૂ કરવામાં આવી. વર્ષોથી ડીઝલ કાર્ડ આપવાનું બંધ હતું, તેને શરૂ કરાવી એક જ તબક્કે 550 બોટ માલિકોને ડીઝલ કાર્ડ આપી દેવામાં આવ્યા. 11 કરોડના ખર્ચે ડ્રેઝિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી. તેમજ જર્જરિત થઈ ગયેલા મિયાણી અને નવી બંદર મત્સ્ય ઉતરાણ કેન્દ્રનું 5 કરોડ 70 લાખના ખર્ચે નવીનીકરણ, 15 કરોડના ખર્ચે ફિશિંગ હાર્બર અને બંદરના રસ્તાનું નવીનીકરણ, તેમજ માછીમાર ભાઈઓને સૌથી તાતી જરૂર પડે છે તે જીએમબી જેટીનું 11 કરોડના ખર્ચે નવીનીકરણ અને આ સાથે જ હાઈ મસ્ટ ટાવર લગાવવામાં આવ્યા. ઉત્પાદનની સાચી કિંમત ત્યારે જ મળે જ્યારે જે તે વિસ્તારનું જોડાણ અન્ય વિસ્તાર સાથે સુગમ્ય હોય. બદલાતા સમયની સાથે પોરબંદરને પણ જરૂરિયાત હતી એવા રસ્તાની જે તેના માટે વિકાસ પથ બને. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 400 કરોડના ખર્ચે વેરાવળના ગડુથી પોરબંદરના રંગબાઈ મંદિર સુધી 4 લેન હાઈવે બનાવવાનો નિર્ણય લેવાયો. આટલું જ નહીં, રાજ્ય સરકાર અંતર્ગત આવતા બોખીરાથી ખંભાળિયા, રાણાવાવથી ભાણવડ, પોરબંદરથી જામનગર વાયા અડવાણા, રાણાવાવથી કાલાવડ વાયા જામજોધપુર અને કોલીખડાથી જામનગર વાયા બખરલા સહિતના સ્ટેટ હાઈવેને પણ લોકોની સુખાકારી માટે નેશનલ હાઈવેમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યા. 1450 કરોડના ખર્ચે દ્વારકાથી સોમનાથ વાયા પોરબંદરનો 4 લેન હાઈવે ડામરનો નહીં પરંતુ સિમેન્ટથી બનાવવામાં આવ્યો. માત્ર શહેરી વિસ્તાર જ નહીં, અલગ અલગ 25 ગામોમાં 36 કરોડના ખર્ચે નોન પ્લાન રોડ એટલે કે વાડીએ જવા માટે 121 કિલોમીટર લાંબા પાક્કા રોડ બનાવવાનો શ્રેય પણ શ્રી બાબુભાઈ બોખીરિયાને જાય છે. ભાજપના સર્વાંગી વિકાસના સૂત્રનું આનાથી ઉત્તમ ઉદાહરણ અન્ય કંઈ ન હોઈ શકે. બદલાતા સમય સાથે કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત માત્ર રોટી કપડાં અને મકાન પૂરતી જ સીમિત નથી રહી. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગનો પણ ખ્યાલ હવે લોકોના મનમાં વિકસી રહ્યો છે, એટલે કે તણાવ મુક્ત, સ્વસ્થ અને ઉચ્ચ કક્ષાનું જીવન. પોરબંદર પાસે કુદરતી બક્ષિત સમો દરિયા કિનારો તો હતો. બાબુભાઈ બોખીરિયાએ ઘણા સમયથી ઉઠેલા આ માંગનો પ્રસ્તાવ જનતા વતી સરકાર સમક્ષ મૂક્યો અને તેનું પરિણામ આ છે. 13 કરોડના ખર્ચે પોરબંદર ચોપાટીનું નવીનીકરણ કરવામાં આવ્યું. આટલું જ નહીં, પોરબંદર અને છાયા શહેરને જોડતો વિકાસના નમૂના રૂપે આ રિવરફ્રન્ટ લોકોની સુખાકારીની સાથે જ આજે આ વિસ્તારની નવી ઓળખ બની ચૂક્યો છે. જનતાને આપેલા વાયદા મુજબ રિવરફ્રન્ટના ફેઝ 1નું કામ પૂર્ણ કરીને લોકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે અને હવે ફેઝ 2ની મંજૂરી મળી જતા ટૂંક જ સમયમાં આ કામ શરૂ થઈ જશે. પોરબંદરની ઓળખ સમા કમલાબાગ અને રૂપાણીબા ગાર્ડનનું 3.5 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું. માત્ર પોરબંદર જ નહીં, દેશ વિદેશના પર્યટકોને આકર્ષે તે માટે ગાંધી સ્મૃતિ ભવનમાં 3 કરોડના ખર્ચે આધુનિક લેઝર શોનું નિર્માણ કરવામાં આવ્યું. પોરબંદરમાં જૂના ફુવારાથી કમલાબાગ, બિરલા હોલથી છાયા ચોકી અને જ્યુવેલી પુલથી મોટી પોસ્ટ ઓફિસ સુધીના 3 અલગ અલગ રસ્તાને 11 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે એક અલગ જ રૂપ મળ્યું. આ ઉપરાંત સોસાયટીથી લઈને શેરીઓમાં આરસીસી રોડ અને જરૂર પડે તો બ્લોક પાથરવાની કામગીરી પણ કરવામાં આવી. વર્ષો સુધી પોરબંદરની સ્થિતિ થોડી શુષ્ક હતી, પરંતુ છેલ્લા 10-15 વર્ષથી
ઘણી સુવિધાઓનો વધારો જોવા મળી રહ્યો છે, જેમાં જો યાદ કરીએ તો રિવરફ્રન્ટ આખી નવી બની, ચોપાટીનું નવીનીકરણ થયું, કમલાબાગ આખો નવો બન્યો, એ ઉપરાંત નવી વેટરનરી કોલેજ, નર્સિંગ સ્કૂલ, આ ઉપરાંત જે રસ્તાઓ વર્ષો સુધી કાચા રહેલા એ પેવરથી મઢાઈ ગયા, નાની ગલીઓ પણ પેવર બ્લોકથી મઢાઈ ગઈ. તો જાત જાતની સુવિધાઓ આજે પોરબંદરવાસીઓને મળી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારનો શરૂઆતથી જ સૂત્ર રહ્યો છે. સૌનો સાથ સૌનો વિકાસ, આ એક જ મંત્ર લઈને આગળ. આજ સૂત્રને સાર્થક બનાવવા માટે પોરબંદરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા 7,500 પરિવારોને ઘરનું ઘર મળે તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. પ્રથમ તબક્કામાં બોખીરાના તુમડા વિસ્તારમાં અત્યાર સુધીમાં 2,448 મકાનો બની ચૂક્યા છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને દૂર જવું ન પડે અને વતનમાં સસ્તું અને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી રણાવાવમાં સરકારી કોમર્સ કોલેજ બનાવવામાં આવી. સાથે જ 18 કરોડના ખર્ચે પોરબંદર જિલ્લાના જુદા જુદા ગામોની પ્રાથમિક શાળાઓમાં 216 જેટલા નવા ઓરડાઓના બાંધકામનો નિર્ણય પર બાબુભાઈ બોખરિયાના પ્રયાસોના કારણે જ લેવામાં આવ્યો હતો. પોરબંદરના ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખરિયા અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કેમ કે પોરબંદરના યુવાનો માટે આગળ વધવાના જેટલા સ્ટેજીસ જે ઘટતા હતા એ પૂરું પાડવાની જવાબદારી આપણી ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખરિયે પૂરી પાડી છે. ઘણી સુવિધાઓ આપી છે અમને, જેમ કે સાંદીપની પાસે સ્ટેડિયમ બનાવવામાં આવેલું છે, એ જગ્યાએ અમે સ્પોર્ટ્સની જેટલી એક્ટિવિટીઝ છે ફોલો કરી શકીએ છીએ મારા જેવા યુવાનો છે એ. પછી રિવરફ્રન્ટ છે જ્યાં આર્ટિસ્ટ જેટલા લોકો છે, ડાન્સર્સ છે, સિંગર્સ છે, પોતાનું આર્ટ ફોલો કરી શકે એટલી જગ્યા, ખૂબ જ બહુ જ મોટી જગ્યા છે રિવરફ્રન્ટ, જ્યાં આટલા બધા સ્ટેડિયમ્સ છે અને આર્ટિસ્ટને ઘણી બધી એવી વસ્તુઓ મળી જાય છે કે જે ફોલો કરી શકે. પછી ત્રીજી વસ્તુ છે કે પોરબંદરમાં એક ગવર્મેન્ટ જીમ બનાવવામાં આવ્યું છે, એ ખૂબ જ અતિ આધુનિક ઇક્વિપમેન્ટ્સ ત્યાં આવેલા છે અને ખૂબ જ વ્યવસ્થિત રીતે બધી વસ્તુ સેટ થયેલી છે ત્યાં. અને ચોથી વસ્તુ ખાસ કે રાજ્ય સરકાર દ્વારા એક મેરિટ બહાર પાડવામાં આવ્યું છે રોજગારી માટે. હવે સામાન્ય યુવાનો છે જે પહેલાંના સમયમાં જેટલી તકલીફ ભોગવતા રોજગારીની બાબતમાં, એ વસ્તુ અત્યારે નથી થતી, કેમ કે આ જે રાજ્ય સરકારનું મેરિટ બહાર પાડવામાં આવ્યું છે એનાથી સામાન્ય યુવાનો મારા જેવા છે એ લોકોને આરામથી જેટલી જોબ્સ, જેટલી રોજગારી મળી જાય છે એ બહુ જ સહેલાઈથી મળી જાય છે. તો આ બધી વસ તુઓને લઈને હું પોરબંદરનો નાગરિક, પોરબંદરના ધારાસભ્ય શ્રી અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગીર ગાય સૌરાષ્ટ્રની શાન અને ઓળખ છે, જેના કારણે બ્રાઝિલ જેવા દેશમાં પણ શ્વેત ક્રાંતિ સફળ રહી. એટલે આવા ગૌવંશની સુરક્ષા, જાળવણી અને તેની વિશેષતાઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય તે માટે પોરબંદર તાલુકાના ધરમપુર ગામ ખાતે 2100 વીઘામાં ગાય અભયારણ્ય ટૂંક સમયમાં બનીને તૈયાર થઈ જશે. ગીર ગાય ઉછેર કેન્દ્રથી પોરબંદર જિલ્લામાં જબરી શ્વેત ક્રાંતિના મંડાણ થશે અને સાથે જ આર્થિક સમૃદ્ધિ આવશે. અભયારણ્યમાં 2000 જેટલી ગીર ગાયનું સંવર્ધન થશે. ગૌ સંવર્ધન કેન્દ્રમાં પશુ તબીબ બનવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની પણ સુવિધા પોરબંદરમાં પ્રાપ્ત થશે. પોરબંદરના ખાપટમાં 4 કરોડના ખર્ચે, જ્યારે ધરમપુર ખાતે 22 કરોડના ખર્ચે હાઈટેક પોલીક્લિનિક પણ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. જો તુલનાત્મક દ્રષ્ટિએ જોવામાં આવે તો 1995માં પોરબંદરની શિક્ષણ ક્ષેત્રે જે સ્થિતિ હતી તેમાં બાબુભાઈ બોખરિયાના પ્રયાસોથી કૃષિ કોલેજ, નર્સિંગ કોલેજ, રાણાવાવમાં સરકારી આર્ટ્સ કોલેજ, એન્જિનિયરિંગના અભ્યાસ માટે ડિગ્રી કોલેજનો ઉમેરો થયો છે. પોરબંદરમાં
સરકારી મેડિકલ કોલેજોને મંજૂરી મળી ગઈ છે અને નિર્માણ કાર્ય પણ ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે. પોરબંદરના છોકરાઓને અમદાવાદ જેવા સિટીમાં હવે જવાની જરૂર નથી. બાળકોને બધું જ શિક્ષણ, પ્રોફેશનલ, ટેકનિકલ કે કોઈ પણ વોકેશનલ કોર્સિસ છે એ બધા જ પોરબંદરમાં અવેલેબલ થયા છે. નર્સિંગ કોલેજીસ છે, ટેકનિકલ કોલેજીસ પણ હવે પોરબંદરમાં અવેલેબલ છે. માસ્ટર્સ લેવલ સુધીનો પણ આપણે જોઈ શકીએ છીએ કે બધા જ કોર્સિસ પોરબંદરમાં અવેલેબલ થઈ ગયા છે. બીજી જો મહત્ત્વનો પેરામીટર્સ ચેક કરીએ તો એનરોલમેન્ટ રેશિયો છે, તો એનરોલમેન્ટ રેશિયો પણ પોરબંદરનો ઘણો સારો છે. લગભગ 90%થી લઈને 95% સુધીનું કમ્પ્લીશન રેશિયો પણ પોરબંદરના શિક્ષણ ક્ષેત્રે આપણને જોવા મળે છે. તો પોરબંદર હવે શિક્ષણ ક્ષેત્રે પણ રણફાર ભળે છે એ બદલ માનનીય ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરિયા અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આઝાદીના 7-7 દાયકા પસાર થઈ ગયા બાદ પણ કેટલાક એવા વિસ્તાર હતા જ્યાં વીજ કનેક્શનની સુવિધા પણ મળી ન હતી. એટલે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર સૌભાગ્ય યોજના લાવી, જેના ફળરૂપે પોરબંદરમાં રહેતા અનુસૂચિત જાતિના 3,698 પરિવારોને 2,05,00,000 ખર્ચે મફત વીજ કનેક્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત 70 કરોડના ખર્ચે પોરબંદર જિલ્લાના 5,000થી વધુ ખેડૂતોને ખેતીવાડી વીજ કનેક્શનની ભેટ મળી, જેથી જગતના તાતને માત્ર ડીઝલ એન્જિન પર જ નભવું ન પડે અને આધુનિક ઢબે ખેતી કરી શકે. સમયની જરૂરિયાતને ધ્યાને રાખીને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના હેઠળ પોરબંદર જિલ્લાભરમાં 450 કિલોમીટર જૂના વીજ વાયર બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો. આપણું જે જૂનું પોરબંદર કહેવાતું એ અમારું ખારવાવાડ, મારા બાપ દાદા અને વડીલો કહેતા હતા કે ત્યારની પરિસ્થિતિ પ્રમાણે અહીં ખારવાડમાં કોઈ દિવસ સુખ સુવિધા અને સારી સુવિધાઓ કોઈ દિવસ થવાની નથી. પણ એ એવું નથી. અત્યારે અમે જે જોયું એ પ્રમાણે લાઇટ, પાણી, રસ્તા અને બધી સુખ સુવિધા પૂરી થઈ છે. અને ત્યારે એ સમયમાં અમારા વડીલો કહેતા કે બહેનોને ક્યાં ક્યાં દૂર દૂર પાણી ભરવા જવું પડતું, એ અત્યારે પાણી ઘરે ઘરે પહોંચતું થયું છે અને સ્ટ્રીટ લાઇટથી ને બધેથી ખારવાર ઝગમગતું થયું છે અને બ્લોક પણ સારી રીતે બધેમાં પથરાઈ ગયા છે. છેલ્લા 3 દાયકાથી જાહેર જીવનમાં રહીને બાબુભાઈ બોખીરિયા સામાજિક ન્યાયના સિદ્ધાંતને વળગી રહ્યા છે. આશા માત્ર એટલી જ કે છેવાડાના માણસનો અવાજ પણ સંભળાય, તેની નોંધ લેવાય. તો સામે જનતાએ પણ અત્યાર સુધીમાં તેમને સ્નેહ, સન્માન અને ખોબે ખોબા ભરીને મત આપીને વધાવ્યા છે. પોરબંદરની આજની સ્થિતિ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે જો નિર્ભય અને દૂરંદેશી આગેવાન મળે તો ન માત્ર જનતા હંમેશા સાથ આપે છે, પણ શાંતિ, સલામતી અને સુખાકારીવાળી જીવનશૈલી પણ એક નેતાના કારણે મળી શકે છે. અરે પાછલા કાર્યકાળની અંદર જેટલા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે સતત બાબુભાઈની જીત, એ પછી એ મંત્રી અને આજ ફરીથી આપણા ધારાસભ્ય તરીકે, આપણા નેતા તરીકે ગાંધીનગરમાં તેઓ સ્થિત છે, ત્યારે ભારતીય જનતા પક્ષની આ આખા કાર્યકાળના સમય દરમિયાન પોરબંદર શહેર અને જિલ્લાને જે એમણે આખો એક ઓપ આપ્યો, મને નથી લાગતું કે બાબુભાઈ સિવાય આ વસ્તુ ક્યારેય શક્ય બની શકે, અથવા તો ભારતીય જનતા પક્ષની આ સરકાર એ આ સપનું જે સાકાર કર્યું છે આપણા સૌ માટે ગર્વ થાય એવી એક સ્થિતિમાં આપણને મૂકી દીધા છે, એને માટે હું ગૌરવ અનુભવું છું. જન સહકાર સાથે શરૂ થયેલા સત્તા નહીં પણ સેવા કાર્યના મહા અધ્યાયની આ તો માત્ર એક હળવી ઝલક હતી.